नमस्कार, आप जो रहा जी जॉब इस कलाक फटाफट खबरों साथे हूं छु निधि। शुरुआत करिए समाचार ने जुए फटाफट अंदाज में। गुजरात में आगामी 3 दिवस वरसाद की आगाही करवामां आवी छे। 17 18 અને 19 નવેમ્બરે વરસાદની આગાહી છે। 17મી નવેમ્બરે સૌરાષ્ટ્રમાં તો 18 19મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા। રાજ્યભરમાં રિક્ષા ચાલકોની હડતાલનો આજે બીજો દિવસ। સીએનજીનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે બપોરના 12 વાગ્યા સુધી હડતાલ પર। ગુજરાતમાં ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો ટૂંક સમયમાં થઈ શકે છે શરૂ। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું નિવેદન। 1 થી 5 ના વિદ્યાર્થીઓને લઈ જલ્દી મળશે સારા સમાચાર। એલઆરડીની શારીરિક કસોટી 1 થી 10મી ડિસેમ્બર દરમિયાન યોજાશે। એલઆરડીની શારીરિક કસોટી 2 મહિના સુધી ચાલશે। શારીરિક કસોટી પૂર્ણ થતાં 1 મહિનામાં લેખિત પરીક્ષા લેવાશે। લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી। 18મી નવેમ્બરથી રાજ્ય સરકાર શરૂ કરશે ગ્રામ યાત્રા। ગ્રામ યાત્રા માટે એલઈડી સાથે ખાસ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે। ગામડા માટેની સરકારી યોજના અંગે કરશે પ્રચાર પ્રસાર। આજે વડોદરામાં ભાજપનો ભવ્ય સંમેલન સમારોહ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ પાટીલ રહેશે ઉપસ્થિત। મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર ભૂપેન્દ્ર પટેલ આવશે વડોદરા। 2022ની ચૂંટણીને જોતા ભાજપનું શક્તિ પ્રદર્શન। 1.38 લાખ કાર્યકરોને ડિજિટલી આમંત્રણ અપાયું। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મધ્ય ગુજરાતના પ્રવાસે છે। વડોદરા, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના સંમેલન સમારોહ કાર્યક્રમમાં આપશે હાજરી। આજે વડોદરા જિલ્લાને 100% ટેપ વોટર કનેક્ટેડ જાહેર કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ 126 કરોડની જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે। સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ડિરેક્ટર સુરતમાં સ્માર્ટ સિટી હેઠળ કોન્ફરન્સ થઈ શકશે કે કેમ તે અંગે નિરીક્ષણ કરશે। દેશના મેયરો અને કમિશનરો લે છે કોન્ફરન્સમાં ભાગ। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પણ બેઠક થશે। રાજકોટ જિલ્લામાં કોરોના વેક્સિનની નબળી કામગીરી કરનાર તલાટી મંત્રીઓને નોટિસ। વેક્સિનેશન કેમ્પમાં ગેરહાજર રહેલા રાજકોટ, વિંછિયા, જસદણ, ગોંડલ અને ઉપલેટાના 20 તલાટીઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી। તલાટીઓ યોગ્ય ખુલાસો નહીં આપે તો કડક પગલાં ભરાશે। હિંમતનગર જિલ્લામાં કોંગ્રેસનું જનજાગરણ અને સદસ્યતા અભિયાન। જિલ્લા કોંગ્રેસ સમિતિ વિસ્તૃત કારોબારી તથા સંમેલન યોજશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ડોક્ટર રઘુ શર્મા, અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના દિગ્ગજો હાજર રહેશે। હેલિકોપ્ટર ખરીદવાના મીડિયાના અહેવાલનું મુખ્યમંત્રીએ ખંડન કર્યું। આણંદમાં બાંધણી ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું નિવેદન। કહ્યું, આપણે હેલિકોપ્ટર લેવાનું નથી। અમદાવાદમાં રસીના 2 ડોઝ લીધેલા કર્મચારીઓના બિલ પાસ થશે। એમસીએ લીધો મહત્વનો નિર્ણય, જે તે વિભાગના અધિકારીઓને સોંપાઈ જવાબદારીઓ। રસી નહીં લીધી હોય તો ખુલાસો કરવો પડશે। ટ્રાફિકને અડચણરૂપ લારીઓ હટાવવામાં આવશે। જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે। નોનવેજ કે વેજનો કોઈ પ્રશ્ન નથી। નોનવેજની લારીઓ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું નિવેદન। અમદાવાદના મુખ્ય માર્ગો તેમજ ધાર્મિક સ્થાન પાસેથી નોનવેજની લારીઓ હટાવવાના આદેશ। આજથી જાહેર રસ્તા ઉપરથી નોનવેજની લારીઓ હટાવવામાં આવશે। એએમસીની ટાઉન પ્લાનિંગ કમિટીમાં લેવાયો નિર્ણય। હવે અમદાવાદમાં ખાનગી મિલકતોમાં રસીનું સર્ટિફિકેટ ચેકિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। મોલ, ક્લબ, જીમ, હોટલમાં પણ રસીનું સર્ટિફિકેટ ચેક કરવામાં આવશે। સોસાયટીમાં મુલાકાતીઓને રસી વિના પ્રવેશ ન આપવા આદેશ અપાયો। વડોદરામાં 100% લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે। અત્યાર સુધી શહેરમાં 15 લાખથી વધારે લોકોને રસી વેક્સિન અપાઈ ચૂકી છે। હવે માત્ર 18% લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી। સુરતમાં જાહેર સ્થળોએ 1.20 લાખ લોકોને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે। બસ, બીઆરટીએસમાં સૌથી વધારે 8,400 લોકોને વેક્સિન વગરના મળી આવ્યા। પાલિકા કચેરી, ગાર્ડન, લાયબ્રેરી સહિતના સ્થળો પર વેક્સિન વગર પ્રવેશ પર પ્રતિબંધ। કામદારોને વળતર ચૂકવવામાં થતા વિલંબને પગલે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી। કહ્યું, રાજ્ય સરકાર કેમ બેવડા ધોરણ રાખી રહી છે? કામદારોને વળતર ચૂકવવામાં સરકાર કેમ ઢીલાશ મૂકે છે? દિલ્હી, હરિયાણામાં વધતા પ્રદૂષણથી ગુજરાત ચિંતિત। પ્રદૂષણનું મૂળ ગણાતી પરાળી ખરીદવા ગુજરાતના ખેડૂતો તૈયાર। સુમૂલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલની દિલ્હી સરકારની અપીલ। દિલ્હી સરકાર ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આપે તો ખેડૂત પરાળી લેવા તૈયાર।
भरूचना कांकरिया गाम में धर्मांतरण केस सामने आव्यो छे। धर्म परिवर्तन माटे विदेश मांथी फंडिंग थयुं हतुं। 37 हिंदू परिवार 100 थी वधु लोकोने धर्मांतरण करवानो खुलासो थयो छे। मोरबीना जिंजुड़ा गामे झड़पायेला ड्रग्स केसमां त्रणे आरोपीओने मोरबीना कोर्टमां रजू करवामां आवशे। ड्रग्सना जत्था साथे पकड़ायेला आरोपीओने हाल मोरबी जिल्लामां ज राखवामां आव्या। वडोदरामां युवती साथे सामूहिक दुष्कर्म अने ट्रेनमां आपघात केसमां पूछपरछ माटे पोलीसे चांदोदना रिक्षा चालकने बोलाव्यो। ओएसीज संस्थानी चांदोद शाखाना चीफ कोऑर्डिनेटर ने पण पूछपरछ कराशे। पीड़िताए घटना पहला चांदोदनी मुलाकात लीधी होवानुं आव्युं सामे। पंचायत मंत्री ब्रिजेश मिर्जानी हाजरी में मंत्री अर्जुनसिंह चौहाणे हळवा अंदाज में रमूज करी। केटलाक लोको एमएलए पण विकास जोईने आव्या। भूतकाळ में विकासना वेग ने जोईने अहीं आव्या। आवनार समय में बूथ पर तलवार और कटार लईने उभा रहेवू पड़शे। कांग्रेस धारासभ्य ज्ञानीबेन ठाकुरनु विवादित निवेदन। कह्युं कांग्रेस ने जीताड़वा उमारी बैठक छोड़वा माटे तैयार। नर्मदाना राजपीपळा खाते सांसद मनसुख वसावानुं बेफाम निवेदन। आदिवासीओ हिंदू छे अने रहेशे, जेने जे करवुं होय ते करी ले। टाइगर नाम आपवाथी कोई टाइगर नथी थई जतुं, टाइगर तो अमे छीए। गुजरात भाजपा महामंत्री प्रदीपसिंह वाघेला महाराष्ट्र सरकार पर आकरा प्रहार। तेमणे कह्युं के महाराष्ट्र में ड्रग्सनो मोटो कारोबार होवा छतां सरकार कोई कार्यवाही नथी करती। जो कि गुजरात पोलीसे बे मोटा ऑपरेशन पार पाड़ता आपी शुभेच्छा। बनास बैंक की चूंटणी में भाजपा उम्मीदवारों की भव्य जीत। 6 बैठकों पर भाजपा डायरेक्टर जीत्या छे। 19 बैठक में 16 बैठकों पर भाजपा ने जीत थी। 10 बैठकों पर पहला ज बिन हरीफ जाहिर करवामां आव्या हता। शंकर चौधरी की आगेवानी में बनास बैंक पर भाजपा कब्जो। राजकोट जेतपुर में बाढ़ मजूरों ने रेस्क्यू करवामां आव्या छे। साड़ीना फिनिशिंग कारखाना में 19 बाढ़ मजूरों करता हता काम। तमाम बाळकों ने बाढ़ संरक्षण गृह में मोकलवामां आव्या। अमेरिका एटलांटा में कीर्तिदान गढ़वी पर डॉलरों वरसाद। कीर्तिदान गढ़वीए प्रख्यात गुजराती लोकगीत गाता श्रोताओ झूमी उठ्या। महिलाओं मंच पर आ कीर्तिदान गढ़वी पर कर्यो डॉलरों वरसाद। नवसारी खैरगाम में परंपरागत पूजा विधि कराई। आछवणी गा में आदिवासी समाजे करी मावली माता की पूजा। आग थी मावली माता की पूजा करने की परंपरा आदिवासी समाज में वर्षो चाली आ। गुजरात में कोरोना वायरस नवा 29 केस नोंधाया छे। अमदावाद में सौथी वधारे 15, वडोदरा में 4, सूरत में 3 नवा केस नोंधाया। 24 दर्दीओ स्वस्थ थया। भारत में कोरोना केसों की संख्या में घटाड़ो। एक दिवस में कोरोना 8,865 केस नोंधाया। एक दिवस में कोरोना 197 लोगों मृत्यु थया। एक दिवस में 11.07 लाख कोरोना टेस्ट करवामां आव्या। अत्यार सुधी में कोरोना टेस्टिंग की कुल संख्या 62.57 करोड़ ने पार थई। भारत में कोरोना सामे रिकवर थयेला दर्दीओनी संख्या में 3.38 करोड़ ने पार थई छे। एक दिवस में कोरोना सामे 11,971 लोग रिकवर थया छे। देश में रिकवरी रेट 98.27% पहुंच्यो। एक दिवस में 59.75 लाख लोगों ने अपाई वैक्सीन। ज्यारे अत्यार सुधी में कुल 112.97 करोड़ थी वधारे लोगों वैक्सीनेशन थयुं छे। एक्टिव केस की संख्या 1.30 लाख। भारत में कोरोना केस 3,44,00,000 ने पार पहुंचा है। अत्यार सुधी में कोरोना देश में 4.63 लाख दर्दियों जीव गुमाव्यो। अत्यार सुधी में कुल 3,38,00,000 दर्दियों स्वस्थ थया। विश्व में कोरोना कुल केसों की संख्या 25,45,00,000 ने पार थई है। जमा अत्यार सुधी में 51,21,000 दर्दियों मृत्यु थया। अत्यार सुधी में 23 करोड़ दर्दियों कोरोना सामे स्वस्थ थया। उत्तर प्रदेश सुल्तानपुर जिल्ला में आज प्रधानमंत्री नरेन्द्र मोदी बपोरे 31 कलाके पूर्वांचल एक्सप्रेस वे उद्घाटन करते। उद्घाटन समारोह बाद पीएम मोदी एक्सप्रेस वे पर बनेली 3.2 किलोमीटर लांबी एर स्ट्रीप भारतीय वायुसेना एर शो ने निहाल। उत्तर प्रदेश सुल्तानपुर में 341 किलोमीटर लांबो पूर्वांचल एक्सप्रेस वे 22,500 करोड़ खर्चे बनावायो। आ एक्सप्रेस वे बनता 3 वर्ष समय लाग्यो। आ एक्सप्रेस वे 6 लेन नो छे। भविष्य में तेने 8 लेन नो पण बनावी शकाशे। इमरजेंसी केस में भारतीय सेना फाइटर जेट्स टेक ऑफ और लैंडिंग करी शकशे। उत्तर प्रदेश विधानसभा चूंटणी माटे भाजपे तैयारी शुरू करी छे।
आगामी 1.5 महीना में उत्तर प्रदेश तमाम विस्तारों में 200 रेली योजना लक्ष्यांक केन्द्र सरकार 30 मंत्रियों रेली और कार्यक्रमों में रहते हाजर। कांग्रेस नेता सलमान खुर्शीद घर ने आग लगावी पत्थरमारो कर सलमान खुर्शीद अयोध्या पर लखेला पुस्तक अंगे चालतो हतो विवाद। सलमान खुर्शीदे सोशियल मीडिया पर वीडियो शेयर करी आपी जानकारी। महाराष्ट्र पूर्व गृहमंत्री अनिल देशमुख 14 दिवस न्यायिक कस्टडी में रहते। कोर्टे अनिल देशमुख की तबियत ने ध्यान में रखी जेल में पथारी की सुविधा की मंजूरी आपी। मनी लॉन्ड्रिंग केस में अनिल देशमुख की करी है धरपकड़। जम्मू काश्मीर हैदरपुरा में सुरक्षा दलों ने आतंकवादियों वच्चे अथड़ामण। सुरक्षा दलों एक आतंकी ने ठार कर्यो। आसपास विस्तार में सुरक्षा दलों सर्च ऑपरेशन हाथ धर्यु। देश में हवे 24 कलाक पोस्टमार्टम थशे। केन्द्रीय आरोग्य मंत्री मनसुख मांडविया ट्वीट करी आपी जानकारी। हवे थी सूर्यास्त बाद पण थई शकशे पोस्टमार्टम। क्रिकेटर हार्दिक पंड्या की 5 करोड़ रूपया की 2 घड़ियाड़ ने कस्टम विभागे जप्त करी छे। तेनी पासे आ बन्ने घड़ियाड़ना इनवॉइस बिल न हता। घड़ियाड़ अंगे पूछायेला प्रश्नोना पण संतोषकारक जवाब न आपी शक्या। पंजाब रोडवेज ना कॉन्ट्राक्ट कर्मचारी नौकरी ना नियमन ने पगले लुधियाना में विरोध कर्यो। एक कर्मचारी जणाव्युं के सरकार मात्र वचनों आपे छे परंतु अमारी मांगणीओ पूर्ण नथी करती। 23 नवेम्बर थी अमे आ चोक्कस मुदत की हड़ताल पर उतरीशुं। ओडिशा भुवनेश्वर में कोरोना केस में घटाड़ो थता शालाओ फरी शुरू करवामां आवी। आश्रे 18 महीना बाद अहीं शालाओ शुरू करवामां आवी। शाला में विद्यार्थियों तेमज शिक्षकों कोरोना नियमों पालन करवू पड़शे। महाराष्ट्र नांदेड़ जिला में एनसीबी की टीम 1127 किलो गांजो जप्त कर्यो। आंध्र प्रदेश विशाखापट्टनम थी लावामां आव्यो हतो गांजो। ब्यूरो जनरल डायरेक्टर सीमेन वानखेड़े जणाव्यु छे के आ मामले 2 लोगों की धरपकड़ करवामां आवी छे। कोर्ट में रजू करवामां आवशे। उत्तर प्रदेश अयोध्या में डेंग्यू और तव केस में सतत वधारो। जिला चिकित्सालय तबीबे जणाव्यु छे के तवना दर्दियों की संख्या वधी रही छे। डेंग्यू दर्दियों में अलग वोर्ड में आइसोलेट करी तेमनी सारवार करवामां आवी रही छे। उत्तर प्रदेश लखनऊ में डेंग्यू कहर बाद झीका वायरस केस में वधारो थई रह्यो छे। सरकारी हॉस्पिटलों में दर्दियों की संख्या वधता आरोग्य विभाग चिंता में। तंत्रए शंकास्पद विस्तारों में दवानो छंटकाव कर्यो। जम्मू काश्मीर पंपोर में रंगबेरंगी फूलों पर केसर की कड़ियों जोवा मळी छे। फूलों पर केसर की कड़ियों जोवा मळता मोटी संख्या में पर्यटकों मुलाकाते आव्या। महत्वनुं छे के वातावरण अनुकूल होवाने पगले केसर नुं उत्पादन वध्युं छे। तेलंगाणा हैदराबाद की 13 वर्षीय बाळकीए हाल में आफ्रिका किलिमांजारो नामना सौथी ऊंचा पर्वत की चढ़ाई करी। बाळकीए जणाव्युं के फिल्म थकी तेने पर्वत चढ़वानी प्रेरणा मळी। मारो ध्येय समग्र विश्वना तमाम 7 शिखर टोच पर पहुंचवानो छे। सूरत कापड़ बजार ने करोड़ रूपया नुकसान जई रह्युं छे। केरल और तमिलनाडु में पूर ने पगले 150 करोड़ नुकसान थयुं। केरल और तमिलनाडु में जनजीवन पूर्ववत नहीं थाय तो नुकसानी आंक वधशे। जाफराबाद में भाजपा नेताए रूपिया वरसाद कर्यो। तुलसी विवाह में पूर्व संसदीय सचिवे उड़ाव्या रूपिया। रूपिया उड़ावतो वीडियो सोशियल मीडिया में वायरल। बनासकांठा में आवेल शिहोरी विटलोद गामे थी गांजाना छोड़ मकान पासे गांजानु वावेतर करातु हतु वेचाण। एसओजी पुलिसे बातमीना आधारे रेड करी गांजाना छोड़ साथे आरोपियों ने अटकाल करी। वडोदरा स्टर्लिंग होस्पिटल की उघाड़ी लूंट में वधु 16 दर्दी और परिवारजनों नोंधावी फरियाद। स्टर्लिंग होस्पिटल अत्यार सुधी में 56 जेटली फरियादों विरुद्ध थी चुकी है। हजू सुधी क्राइम ब्रांचे गुनो न नोंधता फरियादियों में रोष। गांधीनगर सांतेज में बाळकी पर रेप केस में गांधीनगर पुलिसे चार्जशीट दाखिल करी छे। पुलिसे मात्र 8 दिवस में चार्जशीट फाइल करी। हवे सांतेज नो केस फास्ट ट्रेक कोर्ट में चालशे। पुलिसे बाळकी ने अपावशे झड़पी न्याय। सूरत में बाळकी पर दुष्कर्म मामले पुलिसे 7 दिवस चार्जशीट फाइल कर्या। दिवाळी दिवसे बाळकी गुम थई हती। पांडेसर केस में वहली तके चुकादो आवे तेवी शक्यता। भरूच अंकलेश्वर पानोली नजीक तस्करों तरखाट। तस्करों आखू एटीएम उठावी गया। हिटाची कंपनी एटीएम की चोरी कर तस्करों फरार। पुलिस गुनो नोधी तपास हाथ।
વલસાડના પારડીમાં અંગત દાવતમાં કાકા ભત્રીજા કાકાએ ત્રણ ભત્રીજા પર હુમલો કર્યો. સળિયાથી માથાના ભાગે માર મારતા ત્રણેય ભત્રીજા ઇજાગ્રસ્ત થયા છે. પારડી પોલીસે આરોપી કાકાની ધરપકડ કરી. અમરેલીમાં રાજકોટ ભાવનગર હાઈવે પર સર્જાયેલા અકસ્માતના સીસીટીવી આવ્યા છે સામે. બે દિવસ પહેલા કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી. અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. દાહોદના દેવગઢ બારીયાના જૂની બેડી ગામે અકસ્માત સર્જાયો. પોલીસને જોઈને ભાગવા ગયેલા યુવાનનું કુવામાં પડી જવાથી મૃત્યુ. યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો. વડોદરાના કરજણમાં આવેલા મોટી કોરલ ગામના મંદિરમાં આગની ઘટના. આશાપુરી માતાના મંદિરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ. આણંદના ચિખોદરા બ્રિજ પાસે રેલવે ટ્રેકની બાજુમાં ગાય ફસાઈ. પાણીમાં ફસાયેલી ગાયનું પારની ટીમે રેસ્ક્યુ કર્યું. ગાયનો સહી સલામત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો. 11 વર્ષના લાંબા રિલેશન બાદ આખરે અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્ન ગ્રંથિએ જોડાયા. બંને સાસરા લઈને લગ્ન જીવનનો પ્રારંભ કર્યો. કપલના ખૂબસૂરત ફોટો સોશિયલ મીડિયામાં થયા છે વાયરલ. લોકોએ બંનેને શુભેચ્છા પાઠવી હતી. દર્શકોના મનોરંજન માટે અભિનેત્રી તાપસી પન્નુ અને પ્રતીક ગાંધીની ફિલ્મ આવી રહી છે. વો લડકી કહાં હૈનો ફર્સ્ટ લુક આવ્યો સામે. બંને કલાકારો રાજસ્થાનના જયપુરમાં ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે. અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણનું ટીઝર લોન્ચ થયું છે. પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકામાં અક્ષય કુમાર, રાણીની ભૂમિકામાં માનુષી છિલ્લર જોવા મળશે. રાણીની ભૂમિકામાં માનુષી ખૂબ જ સુંદર લાગી રહી છે. સંજય દત્ત અને સોનુ સૂદ પણ આ ફિલ્મમાં જોવા મળશે. એક્ટર કેટરીના કેફ અને વિકી કૌશલ લગ્નની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. બંને પરિવાર તરફથી લગ્નમાં આવનાર મહેમાનોનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે. સુરક્ષા વ્યવસ્થા અને લગ્નની તૈયારીઓ અંગે હજુ મેનેજમેન્ટે કશું જાહેર નથી કર્યું. અને મહત્વપૂર્ણ સમાચાર એક બ્રેક બાદ.